વિદ્યાર્થી મિત્રો આજે આપણે કન્ટિન્યુઅસ ટેન્સ ચાલુ વર્તમાન કાળ તો આપણે શીખી ગયા પરંતુ એમાં વર્બને જે આઈએનજી લગાડવામાં આવે છે તો એના માટેના આપણે અમુક નિયમો છે તો આપણે એ નિયમોને આજે શીખીશું તો સૌથી પહેલો નિયમ છે જીઓ નંબર વન છેલ્લો અક્ષર ઈ હોય તો ઈ કાઢીને લગાડવું એટલે કે આપણે ઉદાહરણ જોઈએ ડબલ્યુ આર આઈ ટી ઈ રાઈટ તો રાઈટ નો જે સ્પેલિંગ છે એ એક વર્બ છે રાઈટ એટલે લખવું તો એમાં સૌથી છેલ્લો અક્ષર શું છે ઈ તો આપણે ઈને કાઢી નાખીને પછી આઈએનજી લખવાનો છે એટલે કે છેલ્લો અક્ષર ઈ હોય તો આપણે ઈને કાઢી નાખવો તો આપણે આઈએનજી લગાડ્યું છે તેમાં જુઓ ડબલ્યુ આર આઈ ટી આઈ એનજી એટલે કે આપણે ઈ કાઢી નાખ્યો અને ટી પછી ડાયરેક્ટ આપણે આઈએનજી લખી દીધું એવી રીતે બીજું ઉદાહરણ જુઓ એસ એ વી સેવ તો સેવમાં પણ છેલ્લા ઈ છે તો આપણે ઈ કાઢી નાખો તો એસ એવી હવે ઈ કાઢી નાખો અને જગ્યાએ દો તો સેવિંગ હવે બીજો નિયમ જુઓ છેલ્લો અક્ષર કોન્સોનેન્ટ કોન્સોનેન્ટ એટલે આપણે જોઈ ગયા કે વ્યંજન એટલે કે બીસી ડી કોઈ પણ મૂળાક્ષરો જે સ્વર છે એના સિવાયના બાકીના બધા મૂળાક્ષરો તો છેલ્લો અક્ષર વ્યંજન હોય અને તેની ફક્ત એક સ્વર હોય તો છેલ્લા અક્ષરને બેવડાવી દેવું એટલે જો આપણે લખ્યું છે પીયુટી તો અહીંયા મેં ટી ટી એ શું છેલ્લો અક્ષર કોન્સોનેન્ટ એટલે કે વ્યંજન છે પરંતુ એની આગળ યુ છે તો એ શું છે વોવેલ છે હે ને હ તો મેં યુ પર ગોલ કર્યું છે એટલે તમને વધારે ખબર પડશે તો છેલ્લો કોન્સોનેન્ટ છે અને એની આગળ વોવેલ છે તો આપણે જે છેલ્લો અક્ષર છે ને એને ડબલ કરી દેવાના છે એટલે જુઓ મેં લખ્યું છે પી યુ ડબલ એવી રીતે બીજો ઉદાહરણ જોઈએ આપણે સ્વીમ એસ ડબલ્યુ આઈ એમ સ્વીમ સ્વિમ એટલે તળવું તો એમાં પણ જો છેલ્લો એમ છે એ વ્યંજન છે અને તેની આગળ આઈ તો આપણે સ્વર ખબર છે કેટલા છે પાંચ એ ઈ આઈઓયુ તો અહીંયા આઈ છે તો આપણે એમને ડબલ વાર લખવાનો છે એટલે કે બે વાર લખવાનો છે એસ ડબલ્યુ આઈ એમ સ્પેલિંગ તો એના આપણે લખી દીધો પણ એમને ફરીથી એક વાર લખવાનો છે એટલે ડબલ એમ આઈ એનજી સ્વિમિંગ સ્વિમિંગ એટલે તરી રહ્યો છે ત્યાર પછી ત્રીજો નિયમ જુઓ છેલ્લો અક્ષર કોન્સોનેન્ટ એટલે વ્યંજન હોય એ તો આપણે ઉપર છે એ પ્રમાણે જ છે અને તેની પહેલા સ્વર હોય એ પણ ઉપર પ્રમાણે જ છે પરંતુ છેલ્લો અક્ષર એક્સ વાય કે ડબલ્યુ આ ત્રણ માંથી કોઈ પણ હોય ને તો છેલ્લો અક્ષર બેવડાતો નથી ભલે એક્સ વાય કે ડબલ્યુ વ્યંજન છે પરંતુ આ ત્રણ અક્ષર હોય તો છેલ્લો અક્ષર ડબલ વાર લખવાનો હોતો નથી ઉદાહરણ જોઈએ આપણે એફ આઈ એક્સ તો એક્સ છે એ વ્યંજન તો છે જ એની આગળ આઈ છે એ સ્વર છે પરંતુ આપણે નિયમ પ્રમાણે છેલ્લો એક્સ હોય અને એની આગળ સ્વર હોય તો આપણે એક્સને ડબલ કરવાનો નથી તો આપણે એવું યાદ રાખવાનું કે એક્સ છે વાય છે ને ડબલ્યુ છે એ કોઈ દિવસ બે વાર લખાય નહીં આ માં તો પણ આપણને વધારે યાદ રહી જશે તો એનજી ફિક ત્યાર પછી બીજું ઉદાહરણ જુઓ પ્લે પી એલ એ વાય તો વાય છે વ્યંજન છે એ છે એની આગળ વાળો સ્વર છે પરંતુ નિયમ પ્રમાણે છેલ્લો વાય છે એટલે વાય બે વાર લખવાનો નથી તો પી એલ એ વાય આઈ જી ખાલી એને આઈએનજી મૂકવાનું છે પાછળ તો પ્લેનું પ્લેઇંગ ત્યાર પછી ચોથો નિયમ છે ઉપરના જેવું છે જુઓ એટલે કે છેલ્લો અક્ષર વ્યંજન હોય એ તો ત્રણે ત્રણ નિયમમાં બે ત્રણ ને ચાર ત્રણે ત્રણ નિયમમાં આવ્યો પરંતુ અહીંયા શું છે તેની આગળ એક સાથે બે વોવેલ્સ હોય એટલે કે ઉપર બંને નિયમોમાં એક જ વોવેલ હતો પરંતુ અહીંયા ચોથા નિયમમાં છેલ્લો વ્યંજન છે ને એની આગળ બે સ્વર છે એક સાથે તો પણ છેલ્લો અક્ષર આપણે ડબલ કરવાનો નથી એટલે કે છેલ્લો અક્ષર બેવડાતો નથી તો ઉદાહરણ આપણે જોઈએ રીડ આરિએ ડી રીડ તો જુઓ ડી છે એ વ્યંજન છે પરંતુ તેની આગળ ઈ અને એ બંને સ્વર છે હે ને તો બે સ્વર સાથે સાથે થઈ ગયા તો આપણે એને કાંઈ જ કરવાનું નથી જે સ્પેલિંગ છે એનો એ લખવાનો અને એની પાછળ આઈએનજી મૂકી દેવાનું તો ડી રીડ આઈએનજી રીડિંગ એટલે વાંચી રહ્યો છે બીજું ઉદાહરણ જુઓ જોઈન 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 એટલે જોડાવું જેઓ આઈ એન જોઈન તો એન છે એ વ્યંજન છે પરંતુ તેની આગળ ઓ અને આઈ એ બંને સ્વર સાથે છે તો પણ આપણે નો સ્પેલિંગ એવાને એવો લખીને પાછળ ખાલી આઈએનજી મૂકવાનું છે તો જોઈનિંગ જોઈનિંગ એટલે જોડાઈ રહ્યો છે હવે પાંચમો નિયમ જુઓ છેલ્લા ડબલ ઈ હોય તો ઈને કાઢવા નહીં આપણે પહેલો નિયમ જોયો હતો કે છેલ્લો અક્ષર ઈ હોય તો ઈને કાઢી નાખવાનો પરંતુ છેલ્લા ડબલ ઈ હોય એક સાથે બે ઈ હોય તો આપણે ઈને કાઢવાનો નથી ડાયરેક્ટ જ આઈએનજી લખવાનું છે તો જુઓ અહીંયા એગ્રી એ જી આર ડબલ ઈ તો છેલ્લા ડબલ ઈ આવે ને તો એગ્રીનો ને એવો સ્પેલિંગ જ લખીને ખાલી એને આઈએનજી લગાડી દેવાનો છે અને બીજું જુઓ સી એસ ડબલ ઇ સી એટલે જોવું તો સી નો સ્પેલિંગ લખ્યો એને આપણે કંઈ જ કાઢવાનું નથી તો એને ડાયરેક્ટ જ આપણે આઈએનજી કરી દેવાનું છે એટલે સીંગ હવે છેલ્લો નિયમ છે જુઓ છઠ્ઠો છેલ્લા આઈ ઈ હોય તો આઈ ઈ કાઢી નાખો અને તેની જગ્યાએ વાય લગાડવાનો છે પછી આઈ એનજી લગાડવાનું છે તો ઉદાહરણ જુઓ એલ આઈ લાય તો આપણે એલ તો રહેવા દીધો પણ આઈ ને ઈ કાઢી નાખ્યો નિયમ પ્રમાણે અને બે અક્ષર કાઢીને એક જ અક્ષર મૂકવાનો છે વય આય અને ઈ કાઢી નાખ્યો અને એની જગ્યાએ આપણે મૂકી દીધો વય અને એને લગાડી દીધો આઈ એનજી લાઈંગ બરાબર છે ત્યાર પછી બીજો જ છે એવો ડાય તો એમાં પણ એવું છે આપણે છેલ્લો આઈ ઈ કાઢી નાખ્યો ને એની જગ્યાએ આપણે વાય લખી દીધો ડી વાય આપણે જ્યારે પણ ચાલુ કાળ બરાબર છે ચાલુ કાળ એટલે આપણે ચાલુ વર્તમાન કાળમાં પણ ચાલુ ભૂતકાળમાં પણ અને ચાલુ ભવિષ્યકાળમાં પણ આપણે વર્બ ને આઈએનજી લગાડવાના હોય છે તો આઈ એનજી માટેના આ છ નિયમ તમારે યાદ રાખવાના છે તો સ્પેલિંગમાં ભૂલ પડે નહીં તો બધાએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટેન્સના વર્બને આઈએનજી લગાડવાના આ નિયમોને ખાસ ધ્યાનમાં રાખવા